हेलो फ्रेंड्स, आपનો હાર્દિક સ્વાગત છે હિનલ્સ કિચન માં। આજે આપણે ચના દાળ નમકીન બનાવવાના છે, જે આપણે બાર જેવી જ ઘરે બનાવી શકીએ છીએ। તો ચલો બનાવવાની રીત જોઈ લઈએ। પ્રથમ આપણે ચના મસાલા દાળ બનાવવા માટે આ રીતે ચના દાળને આપણે એક વાટકી જેટલી ચના દાળને ભીગોવી રાખેલ છે, જેને આપણે 7 થી 8 કલાક માટે ભીગોવાની છે। તેની અંદર આપણે ભીગવતા સમયે बेकिंग सोडा एड करवानो छे, एटले के बेकिंग पाउडर एड करवानो छे। हवे आ चना दाळ ने आपणे 7 थी 8 कलाक सुधी भीगोवीने राखी मूकीशुं। 7 थी 8 कलाक थई चूकी छे अने आपणी दाळ छे एकदम रेडी थई चूकी छे, जोई शको छो। હવે આપણે તેની અંદરથી પાણી કાઢી લેવાનું છે, જે એક્સ્ટ્રા પાણી છે આપણે બહાર કાઢી લેશું। પાણી આપણે કાઢી લીધું છે, હવે આપણે એક સ્વચ્છ કોટનનું કપડું લેવાનું છે, તેની અંદર આ જે દાળ છે એને આપણે પાથરી લેશું, જેથી આની અંદરની રહેલું જે પાણી છે એ એબ્સોર્બ થઈ જશે, જે એક્સ્ટ્રા પાણી બચ્યું છે એ પણ સુકાઈ જશે। હવે આપણે આ દાળ ઉપર આ કપડું છે એને આ રીતે ઢાંકીને રાખી મૂકીશું, જેથી પાણી છે શોષાઈ જશે। આની અંદરનું પાણી છે શોષાઈ ગયું છે, હવે આપણે તેને ફ્રાય કરી લેશું। આને આપણે એક વાસણમાં કાઢી લઈએ। આપણે તેના માટે તેલ મૂકેલું હતું, તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ધીમે ધીમે કરીને જે દાળ છે એને આપણે નાખી દેશું। આપણે તેને 5 થી 6 મિનિટ માટે આ રીતે તળવા દેશું, જેથી તે બરાબર રીતે તળાઈ જશે। 5 થી 6 મિનિટ થઈ જાય એટલે આપ જોઈ શકો છો કે બધી દાળ છે એકદમ છૂટી છૂટી તેલ પર તરવા લાગી છે, એટલે કે આપને ખ્યાલ આવશે કે દાળ છે એ સરસ રીતે તળાઈ ગઈ છે। દાળ તળાઈ ગઈ છે, હવે તેને આપણે પ્લેટ પર કાઢી લેશું। આ રીતે આપણે બધી દાળને તળી લેશું। આપણે તેને પ્લેટ પર કાઢી લીધી છે, હવે તેના ઉપર લગાવવા માટેનો ચટાકેદાર મસાલો જોઈ લઈએ। સૌપ્રથમ આપણે ચાટ મસાલો લેશું। આમાં તમે કોઈ પણ જાતના મસાલા લઈ શકો છો જે તમને સૌથી વધારે ભાવતા હોય। ત્યારબાદ મરચું પાવડર એડ કરીશું, ત્યારબાદ થોડું ધાણા જીરું પાવડર એડ કરીશું, ત્યારબાદ તેની અંદર આપણે થોડો શુગર પાવડર એડ કરીશું। આ છે એ ઓપ્શનલ છે, જો આપની ઈચ્છા હોય તો આની અંદર નાખી શકો છો। આને આપણે મિક્સ કરી લઈએ। લો, તૈયાર છે આપણો ચણા દાળ નમકીન મસાલો। હવે આપણે તેની ચણા દાળ ઉપર લગાવી દઈએ। હવે આપણે એ મસાલો છે ચણા દાળ ઉપર ભભરાવી દઈશું। આની સાથે તમે ડુંગળી ટામેટા પણ એડ કરી શકો છો। અહીં આપણે માત્ર ચણા દાળ મસાલો બનાવ્યો છે એ જ એડ કરીએ છીએ। હવે આપણે તેને મિક્સ કરી લેશું। જોઈ શકો છો કે આની અંદરનો અવાજ છે આપણે સાંભળી શકીએ છીએ, જે એકદમ કુરકુરી ચણા દાળ આપણે બહાર લઈએ એવી જ ઘરે બનાવી શકીએ છીએ। લો મિત્રો, રેડી છે આપણી ચણા દાળ નમકીન। આ તમે અઠવાડિયા સુધી અથવા તો 2-3 મહિના સુધી આને તમે સાચવીને ખાઈ શકો છો। લો, રેડી છે આપણી ચણા દાળ નમકીન।